નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણની સામાયિક મૂલ્યાંકન કસોટી ઓગસ્ટ 2021નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો, તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો. ચાલો મિત્રો જોઈએ ધોરણ 3 વિષય પર્યાવરણ ઓગસ્ટ 2021 એકમ કસોટીનું સોલ્યુશન, જેના કુલ ગુણ છે 25. જોઈએ સૌ પ્રથમ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન 1, આપેલ વિશેષતાની સામે પ્રાણીઓ કે પક્ષીઓના બે બે નામ લખો. તો જોઈએ કયા કયા પૂછેલા છે. પહેલું છે દિવાલ પર ચાલી શકે તેવા, તો તેમાં આવશે ગરોળી અને ક્યાં. પઢાઈ મેં આપકો આતે હૈ ડાઉટ્સ, તો 5 સેકન્ડ મેં ડાઉટ નટ્સ કે સાથ કરો આઉટ. બસ અપને સવાલ કી ફોટો ખીંચો, ક્રોપ કરો ઓર તુરંત વિડીયો સોલ્યુશન પાઓ. ચાહે આપકા સવાલ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી કા હો, CBSE, UP, બિહાર, મધ્યપ્રદેશ યા અન્ય સ્ટેટ્સ બોર્ડ કા હો, યહાં તક કક્ષા 6 સે 12 IIT, GE, NEET સભી સવાલો કે વિડીયો સોલ્યુશન્સ સિર્ફ 5 સેકન્ડ મેં મિલેંગે ડાઉટ નટ એપ પર. સાથ હી ડાઉટ નટ પર ચલ રહી હૈ ઇન્ડિયા કી નંબર 1 ડેઇલી ઓનલાઈન વિડીયો ક્લાસીસ, વો ભી ઇંગ્લિશ ઓર હિન્દી મીડિયમ મેં, જહાં પૂરા કોર્સ પઢાયા જા રહા હૈ. તો આજ હી જાકે ઇન કોર્સ કા હિસ્સા બનીએ ઓર ડાઉટ નટ એપ ઇન્સ્ટોલ કરીએ. બીજું છે ઉડી શકે તેવા, તો તેમાં આવશે ચકલી અને કબૂતર. ત્રીજું માથે શિંગડા હોય તેવા, તો ગાય અને ભેંસ. ચોથું હોઠથી પાણી પીતા, તો બકરી અને ગાય. પાંચમું જીભથી પાણી પીતા, તો કૂતરો અને બિલાડી. ત્યારબાદ આગળ જોઈએ બીજું બંધ બેસતા જોડકા જોડો. ચાલો જોઈએ કીડી, તો તેમાં આવશે દર. ઘોડો, તો તેની સાથે આવશે તબેલો. સિંહ, તો તેમાં આવશે ગુફા. ગાય, તો તેમાં આવશે ગમાણ. અને કબૂતર, તો તેની સાથે આવશે માળો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 3, નીચેની વનસ્પતિઓને વૃક્ષ, છોડ કે વેલામાં જુદી પાડો. તો ચાલો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ત્રણેને કેવી રીતે અલગ પાડી શકાય. તો વૃક્ષ, તો તેની અંદર આવશે પીપળો, લીમડો, આંબો અને આસોપાલો. છોડ, તો તુલસી, મોગરો અને બારમાસી. જ્યારે વેલામાં કારેલા, દૂધી અને દ્રાક્ષ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. ચાલો જોઈએ ખરા ખોટા જોવાના છે. 5 ગુણમાં પૂછાયેલા છે. પહેલું, પાણીનો બગાડ અટકાવવો જોઈએ, તો ખરું. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, ખરું. પાણી વગર ખેતી થઈ શકે નહીં, ખોટું. પાણી વગર ખેતી થઈ શકે છે, તો આ વિધાન ખોટું છે. માછલી પાણી વગર જીવી શકે, તો ખોટું. અને મકાઈમાંથી ધાણી બનાવવા પાણીની જરૂર પડે છે, તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જોઈએ પહેલું, ઘરની સફાઈ માટે કયા કયા સાધનો વપરાય છે. તો જવાબ આવશે ઘરની સફાઈ માટે સાવરણી, પોતું, સાબુ વગેરે સાધનો વપરાય છે. ત્યારબાદ છે દિવાળીમાં ઘરને શણગારવા શાનો ઉપયોગ થાય છે. તો દિવાળીમાં ઘરને શણગારવા દીવા, રંગ, સજાવટની લાઇટ, તોરણ વગેરેનો ઉપયોગ થાય છે. ત્રીજું જોઈએ, ઘરના જે ભાગમાં રસોઈ બને તે ભાગને શું કહેવાય. તો જવાબ આવશે ઘરના જે ભાગમાં રસોઈ બને તે ભાગને રસોડું કહેવાય. ચોથું છે, તમારા ઘરના જુદા જુદા ભાગમાં જોવા મળતી 4 વસ્તુઓના નામ લખો. તો આપણે લખી શકીએ રસોડું, તો તેમાં આવશે ગેસ અને વેલણ. હોલ, તો તેમાં આવશે સોફા અને ત્રિપાઈ. રૂમ, તો તેમાં બેડ અને કબાટ. અને પાર્કિંગ, તો તેમાં આવશે વાહનો. મિત્રો આ હતું પર્યાવરણનું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.